નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડે ધબધબાટી બોલાવેલી જોવા મળી છે. ગુજરાતના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર મેઘતાંડવ દર્શાવતી જોવા મળી છે અને હજુ પણ અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે. તારીખોને ગાંઠ બાંધી લેજો, કારણ કે ગુજરાતમાં હવે ધબધબાટી બોલાવશે મેઘરાજા. ચોમાસુ ગુજરાતમાંથી ક્યારે લેશે વિદાય? હજુ કેટલો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે અને ગુજરાતમાં ક્યારે ક્યારે વરસાદ પડતો જોવા મળશે, જે અંગેની આંબાલાલ પટેલે ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી ભયંકર વાળી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકેલી જોવા મળી છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં 10-14 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં પણ સૌથી વધારે વરસાદ પાછલા 18 કલાકની અંદર ભરૂચની અંદર 14 ઇંચ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ અને મકાનો પાણીમાં ડૂબતા જોવા મળ્યા છે. અને હજી આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત રાજ્ય પાણીમાં ડૂબેલું જોવા મળ્યું છે. નદી નાળાની સાથે ગુજરાત રાજ્ય ઉપર રોડ રસ્તા ઉપર પણ ભયંકર પાણીનો ગરકાવ જોવા મળ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજ થાંભલા ધરાશે થયેલા જોવા મળ્યા છે તો વૃક્ષો પણ ભારે પવનોના કારણે પડી ચૂકેલા જોવા મળ્યા છે. અને હજી પણ રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા આજથી લઈને આવનારી 9 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાનું મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વરસાદીય સિસ્ટમ સક્રિય બનીને અત્યારે વરસાદીય માહોલ વર્તાવતી જોવા મળી છે. ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ આભ ફાટ્યું હોય તેમ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે. ગુજરાત ઉપર કાળા વાદળોની વચ્ચે અને વીજળીના ચમકારાની વચ્ચે કડાકા ભડાકા ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે. ગુજરાત તરફ સૌરાષ્ટ્રની સાથે સાથે મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આવી રહેલી લો પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર સર્જાવાના કારણે આજથી લઈને આગામી 3 દિવસોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને હજી પણ અનેક જિલ્લાઓમાં 10-20 ઇંચ સુધીના વરસાદ ખાબકવાના અંગે ગુજરાતમાં નવું પૂર્વાનુમાન પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી કયા દિવસોની અંદર હજી પણ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા ચોમાસા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે જેની માહિતી મેળવીએ, તો હવામાન ખાતાની આગાહી અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેમાં આવતીકાલથી લઈને ગુજરાતની અંદર 2 દિવસ સુધી એક બીજું નવું લો પ્રેશર ગુજરાતની અંદર સક્રિય બનતું જોવા મળી શકે છે. અને આ નવા લો પ્રેશરના કારણે મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર ભારે લો પ્રેશર સક્રિય બનીને ગુજરાત ઉપર ગતિ કરતું જોવા મળશે અને સિસ્ટમ નવી સક્રિય બનીને ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે. પલટો આવવાની સાથે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 10 સપ્ટેમ્બર સુધીની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં ભારેથી લઈને મેઘગર્જના સાથે ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે, ને જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓ માટે તીવ્ર એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલથી ભારે જોર વધતું જોવા મળી શકે છે. અને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવા અંગે અને સિસ્ટમનું ભારે જોર વધવા કારણે
મોટી એલર્ટને ચેતવણી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે। ભાદરવી પૂનમના સમયે વરસાદી માહોલ ગુજરાતમાં સવાયેલો જોવા મળશે, તેમજ ભાદરવા માસની અંદર વરસાદી માહોલ તીવ્ર બનીને ગુજરાતમાં મેઘતાંડવ લાવીને ધોધમાર વરસાદ ઠેર ઠેર વિસ્તારોની અંદર ખબકાવતો જોવા મળી શકે છે। તેમજ રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ સંલગ્ન વરસાદીય સિસ્ટમો એટલે કે નવી નવી વરસાદીય સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત તરફ ફંડોવાતી જોવા મળશે, અને જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર સતત દબાણ સક્રિય બનેલું જોવા મળી શકે છે। આમ ગુજરાતના વાતાવરણ ઉપર આજથી લઈને આવનારા 3 દિવસ સુધી મોટા પલટાઓ જોવા મળી શકે છે। પલટાની સાથે અનેક વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે। સાથે જ ગુજરાત રાજ્યની અંદર 22 થી લઈને 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર હજી પણ સારા વરસાદ ખાબકવાને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિ તોફાની પવનોની સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે। તે ઉપરાંત 26 સપ્ટેમ્બરથી લઈને ગુજરાતની અંદર 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। અને સમુદ્રના કિનારાની અંદર તોફાની પવનો ફૂંકાશે, અને તોફાની પવનોની સાથે ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાકાંઠાની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનો કાળો કહેર મેઘતાંડવ ગુજરાતમાં સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર મહિનાની અંદર જોવા મળી શકે છે। સાથે સાથે 3 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર કાતિલ ઠંડી પડવા અંગે પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ગુજરાત રાજ્ય ઉપર નવરાત્રિ અને દિવાળીની અંદર પણ કમોસમી વરસાદ ખાબકવા અંગેનું અનુમાન ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવ્યું છે। ગુજરાતની અંદર પવિત્ર એવો તહેવાર નવરાત્રિના આરંભની સાથે નવરાત્રિની મોજ બગાડતો વરસાદ જોવા મળી શકે છે। સપ્ટેમ્બર મહિનાની અંદર 3 વરસાદીય સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થઈને ભારે જોર દર્શાવતી જોવા મળશે। 13 થી લઈને 20 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો ફરી એકવાર નવો રાઉન્ડ જોર કરીને ધબધબાટી ગુજરાતમાં બોલાવતો જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર રીતસરના નદી નાળાઓ છલકાતા જોવા મળશે, અને આબ ફાટતું ગુજરાતમાં જોવા મળી શકે છે। જે બાદ ગુજરાત રાજ્યની અંદર ધીમી ગતિએ વરસાદ ગુજરાતમાંથી વિરામ લેતો હોય તેવો માહોલ પણ 10 તારીખ બાદ ધીમી ગતિએ ગુજરાતની અંદર વરસાદ ધીમો પડતો જોવા મળશે। ગુજરાતની અંદર 13 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધી ધીમી ધારે હળવો વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળી શકે છે। નવરાત્રિ અને દિવાળીની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ પડવા અંગે નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। અને જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર ઓક્ટોબર મહિનો નજીક આવતો જોવા મળશે, તેમ તેમ ગુજરાત રાજ્યમાંથી ચોમાસું ધીમી ગતિએ વિદાય લેતું હોય તેવા પણ એંધાણો જોવા મળશે। આમ રાજ્યની અંદર હવે સપ્ટેમ્બર મહિનાની અંદર અને ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, અને જે બાદ ચોમાસું ગુજરાતમાં વિદાય લેવાના એંધાણો પણ દર્શાવવામાં આવી રહ્યા છે। પરંતુ આગામી 2 દિવસોની અંદર ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળવાનું છે। પવનોની તીવ્રતા સાથે અને બંગાળની ખાડીને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને જોતા ગુજરાત ઉપર વાતાવરણની અંદર સતત મોટા પલટાવો આવતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। અને ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન સિસ્ટમની અતિ ભયંકર અસરોને જોતા કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છની અંદર રાપર ગાંધીધામનો વિસ્તાર, ખાવડના પંથકની અંદર બાડેલી, નળિયા, લખપત અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો કચ્છ ઉપર ફૂંકાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ કચ્છ ઉપર અતિ ભયંકર વરસાદનું એંધાણ આવતીકાલ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર આવતીકાલ વરસાદીય સિસ્ટમ તાંડવ દર્શાવતી જોવા મળી શકે છે। અને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં
ભારે જોર વધતું હોવાના કારણે થરાદ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું તાંડવ આવતીકાલ દરમિયાન પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે ભારે આગમન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ધબધબાટી બોલાવતું સ્વાગત જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ કાલે તીવ્ર જોર સિસ્ટમનું વધતું હોવાના કારણે ફરી એકવાર વરસાદ વરસતો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે. અને સૌરાષ્ટ્રની અંદર પવનોની તીવ્રતા સાથે રાજકોટના જિલ્લાની અંદર ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલીના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારો જેમાં દાહોદ, છોટાઉદેપુરના જિલ્લાઓમાં ભારે જોર આવતીકાલ દરમિયાન વધી રહેલું જોવા મળશે. અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતનો વિસ્તાર, વડોદરાના વિસ્તારની અંદર લુણાવાડા, ગોધરા, બોડેલીના પંથકોની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો બનીને જોર દર્શાવતો હોવાના કારણે કાલે પણ જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતની અંદર તો રીતસરનું બે દિવસ દરમિયાન મેઘરાજાની તીવ્ર અસરો વધવાના કારણે દબાણ વધીને ભારે જોર દર્શાવતું, જેમાં વલસાડ, સુરત, ભરૂચ, નર્મદાના જિલ્લાની અંદર તાપી, ડાંગના વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણ ગુજરાત ઉપર પણ નવી અને મોટી આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની અંદર જે રીતનો ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે, તેવી જ રીતે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળશે. અને ગુજરાત રાજ્યની અંદર ઓક્ટોબર મહિનાની અંદર ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેતું હોય તેમ ધીમી ધારે ચોમાસુ વિદાય લેતું જોવા મળશે. અને આજથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર પૂરો થાય ત્યાં સુધીની અંદર હળવાથી ધીમા અને ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર પવિત્ર તહેવાર નવરાત્રિ અને દિવાળીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે.